રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાતા દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળી આવવાનું જોવા મળી આવ્યું છે. ધોરાજી તાલુકાના જેતપુર રોડ પર જ્યારથી આરસીસી રોડ બનાવેલ છે ત્યારથી જેતપુર રોડ પરના વેપારીઓ માટે તકલીફોમાં વધારો થયો છે. તાલુકાના જેતપુર રોડ જ્યારે મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં હતા ત્યારે પણ સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો અને હવે આરસીસી રોડ બન્યા બાદ પણ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. તો પણ સ્થાનિક વેપારીઓની તકલીફમાં વધારો નોંધાયો છે. એક તો જ્યારે આરસીસી રોડ બનાવવામાં આવેલ ત્યારે નીચો બનાવવામાં આવેલ છે, તેને લઈને જેતપુર રોડ પર આવેલ ભૂગર્ભ ગટર લાઇનમાં ચેમ્બર ઊભી રહી છે. તેને લઈને ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે અને રાહદારીઓ, વેપારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ભૂગર્ભ ગટર લાઇન બનાવનાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાયેલ જોવા મળે છે અને દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે, જેને કારણે સ્થાનિક વેપારીઓને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. આ સમસ્યાને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તો 4-5 દિવસ દરમિયાન ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જાય છે અને દૂષિત પાણી મુખ્ય માર્ગ પર આવી જાય છે તો વગર ચોમાસે દ્રશ્ય ચોમાસા જેવા જોવા મળે છે અને સ્વિમિંગ પુલ અને કેનાર ઉભરાઈ ગયેલો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે હાલ મંદીનો માહોલ છે અને વેપારીઓ મંદીના માહોલની સાથે ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જવા અને દૂષિત પાણીના કારણે ગ્રાહકો પણ આવી શકતા નથી, જેથી વેપારીઓને ડબલ માર સહન કરવાનો વારો આવે છે. ત્યારે જેતપુર રોડના વેપારીઓ દ્વારા એક જ માંગ છે કે તાત્કાલિક ભૂગર્ભ ગટર લાઇનમાં ચેમ્બર ઉભરાઈ જાય છે તેનું સોલ્યુશન તાત્કાલિક કરી આપવામાં આવે. મારું નામ જીતુભાઈ કોટિયા. જેતપુર રોડ ઉપર આજે જ્યારથી આરસીસી રોડ બન્યો છે, તો આરસીસી રોડ જ્યારથી બન્યો છે ને ત્યારથી ગટરની પાણીની બહુ તકલીફ થાય છે. કારણ કે ગટર છલીને સતત આવી જાય છે અને દર 4-5 દિવસે અઠવાડિયે ગટર છલીને જાય છે અને ઈ ગટર રોડ ઉપર એમને પાણી સતત નદીની ઘોડે આવી જાય છે અને આ વસ્તુ તંત્રને દેખાતી નથી, તંત્રને ધ્યાનમાં આવતી નથી. તો તંત્ર સૂતું છે કે શું છે? અમારી વ્યથા કોઈ સમજતું પણ નથી, અમારે વેપાર થતો નથી, તો કરવાનું શું છે અમારે? આ જ્યારથી આરસીસી રોડ બન્યો છે, ઈ આરસીસી રોડ એકદમ નીચો બનાવેલો છે. ઈ નીચો બનાવવાને કારણે ગટર ને લાઈન ને લેવલ વિખાઈ ગયેલું છે એટલે આ પ્રશ્ન મને એવું નથી લાગતું કે સોલ્વ થશે. આ એમાં દિવાળીથી આ બધી તકલીફ થાય છે અને દિવાળી પછી અમે ક્યારે વેપાર પણ સરખો કરી નથી શક્યા અને જ્યારની આ પ્રશ્ન છે ત્યારે અમારે આ રોડ ઉપર તો મંદીનો માહોલ જ સતત છે. અમારી માંગણી એ છે કે અમારી જે આ દુવિધા છે ને ગટરની, રોડની અને આજે ચોમાસામાં પણ સ્વિમિંગ પુલ થવાનો જ છે, અહીંયા પાણી નીકળવાનું છે, નદીની ઘોડે હેલું જવાનું છે, તો આ અમારે સોલ્વ ક્યારે કોણ કરશે? તંત્રને તો કાંઈ પડી નથી, તંત્ર ધ્યાન દેતું નથી. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.